મેં આજે સવારે જ અત્યારે જ રાજકોટને ડીડીઓ તરીકે ચાર્જ સંભાળ્યો છે. અત્યારે રાજકોટ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડિસ્ટ્રિક્ટ છે અને આની પરિસ્થિતિયાં પણ ડિફરન્ટ છે. અત્યારની પરિસ્થિતિ જોઈએ તો જે કોરોનાની જે બીજી વેવ અત્યારે ગઈ છે અને ઘણી બધી ન્યૂઝોમાં તમે પણ જોયું હશે કે ત્રીજી વેવની વાત કરે છે, પણ અત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર રસીકરણ ઉપર મેક્સિમમ ભાર મૂકે છે. તો પહેલી પ્રાયોરિટીઝ કોઈ એકની વાત કરીએ તો અત્યારે પહેલી પ્રાયોરિટીઝ રસીકરણ રહેશે મારો, જે ગ્રામ્ય વિસ્તાર છે. ગ્રામ્ય વિસ્તારમાં વધુથી વધુ અને ઝડપી તરીકેથી જે રસીકરણો જે છે અમે ઉપર ભાર મૂકવામાં આવશે. ત્યાં પછી બીજી પ્રાયોરિટીઝની વાત કરીએ તો પછી અત્યારે મેં આજે ચાર સંભાળ્યો છે, એક બે અઠવાડિયામાં બધી બ્રાન્ચેસનો બધા જે વિભાગ છે લાઇન ડિપાર્ટમેન્ટનો રિવ્યૂ કરશું, ત્યાં પણ ખબર પડશે કે ક્યાં કઈ જગ્યાએ ભાર વધારે મૂકવાનો છે. ત્યાં પછી પ્રાયોરિટી ડિસાઇડ થશે. બટ ઓવરઓલ વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારની જે પૂરી જે પણ કોઈ પરિસ્થિતિ હોય, જે પણ કોઈ સ્કીમ હોય, જે પણ કોઈ યોજના હોય, કોઈ વિભાગ હોય, બધા ઉપર બરાબર ભાર મૂકવામાં આવશે. બિલકુલ, મેં સ્વચ્છ ભારત મિશન અને નરેગામાં છેલ્લા 1-1.5 વર્ષથી કામ કર્યો છે અને આનો અમારો જે ગાંધીનગરનો એક્સપિરિયન્સ છે આનો મેં રાજકોટમાં અમારી પ્રાથમિકતા આપવામાં આવશે સ્વચ્છ ભારત મિશનમાં. દરેક પ્લાનિંગમાં અત્યારે જ એવું છે કે જે બધા મોટા મોટા ગામડાઓ છે જ્યાં ગંદકીનો જ્યાદા જે હોય છે તો આવું મેં પ્રાથમિકતા ગામોને આપવામાં આવશે. સર્વપ્રથમ તો એ જોવાનું રહેશે કે આનો બંધ કે સ્ટોપ જે તમે કહો છો આનું શું રિઝન છે. પછી આ પછી જે છે રિઝનનો નિષ્કર્ષ નીકાળીએ અને આનો અભ્યાસ કરીએ ત્યાં પછી કહી શકાય કે ભાઈ આમ આ ગામડામાં કયા કયા કામ લઈ શકાય છે અને પછી આ ગામડામાં કેવી રીતે આગળ વધી શકાય છે. ધન્યવાદ.